વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર 6 તું મારો ગુણક હું તારો અવયવ. અગાઉ આપણે બે લેક્ચર જોઈ ચૂક્યા છીએ અને ત્રીજા લેક્ચરની અંદર સમજૂતી મેળવીએ. અગાઉ આપણે અવયવો કેવી રીતે પાડવા, અવયવી કેવી રીતે શોધવા, સામાન્ય અવયવ કેવી રીતે શોધવા, સામાન્ય અવયવી કઈ રીતે શોધવા તેની વિશે સમજૂતી મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવયવ વૃક્ષ કઈ રીતે બનાવવું તેની સમજૂતી મેળવીશું. આપણી પાસે બે સંખ્યા આપેલી છે, અહીં તમે જુઓ એક 18 અને અહીં 24, એમ બે સંખ્યા આપેલી છે. આપણે બંનેના અલગ અલગ અવયવ વૃક્ષ બનાવીએ. રેડી? ચલો સૌથી પહેલા તો 18, તો કે 18નું અવયવ વૃક્ષ બનાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો 18ની સંખ્યાને તમારે અહીં લખવાની રહેશે. તો કે અહીં તમે 18 લખ્યા, હવે તમારે જોવાનું કે ઘડિયાળની અંદર 18 ક્યારે આવે છે. તો કે 2 9 18, તો હવે અહીં તમારે આવી રીતે કરવાનું રહેશે. એટલે કે 9 2 18, તો 9 2 18, બરાબર. હવે 9 આવશે કઈના ઘડિયામાં? તો કે હા. તો કે કઈ રીતે? તો કે 3 3 9. હવે 2 છે, તો 2 ના ઘડી એક પણ ઘડિયામાં 2 આવશે નહીં, એટલે અહીં આપણે સ્ટોપ થઈ જવાનું. તો આ થઈ 18ના અવયવ વૃક્ષ. હવે બીજી રીત તમે બીજું જુઓ, તો બીજી રીતે 18 કઈ રીતે થાય? તો કે અહીં 9 2 18 હતું, હવે 6 3 18 પણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લખીએ 3, અહીં લખીએ 6 6 3 18. હવે 3ના અવયવ પડશે નહીં. અહીં 6 જુઓ, તો 6 ને 2 3 6 થશે પાછું, 2 3 6. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે હવે અવયવ પડશે નહીં. તો આ થયું અવયવ વૃક્ષ, 18નું થયું. હવે 18 બીજા ઘડિયામાં આવશે નહીં. હવે 24નો વારો લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 24, તો સૌથી પહેલાં 24, એટલે કે આપણે 12 2 24, એટલે કે અહીં લખીશું 2, અહીં લખીશું 12. હવે 2ના તો પડશે નહીં, 6 2 12, 6ના તો કે 2 3 6. સમજાણું વિદ્યાર્થી મિત્રો? 24 છે એટલે કે 12 2 24, પછી 2ના અવયવ નહીં પડે 12ના, તો કે 6 2 12 6, તો 3 2 6. હવે 3ના પણ નહીં પડે અને 2ના પણ પડશે નહીં. હવે 24 બીજા કયા ઘડિયામાં આવે? તો કે 6 6 24. તો હવે અહીં બીજું બનાવીશું, 4 6 24, હજી 2ના 4ના પડશે કયા ઘડિયામાં? તો કે 2 2 4, 6 તો કે 2 3 6, હવે પડશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે હજી પણ વિચાર કરો, 6 6 24, 12 2 24, હજી 24 કયા ઘડિયામાં આવે? 8 3 24, એટલે કે હજી એક વૃક્ષ બનશે, 24 8 3 24, 2 6 8, 2 2 4. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે જ્યારે તમને કોઈ પણ સંખ્યા કહેવામાં આવી હોય અને અવયવ વૃક્ષ બનાવવાનું કહેવામાં આવ્યું હોય, તો જે જે ઘડિયામાં જે પ્રમાણે આવતું હોય એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. અને પછી તમારે એને વિસ્તારથી કરતું જવાનું, જ્યાં સુધી એના ભાગ પડે ત્યાં સુધી ઉપર અવયવ વૃક્ષ, એટલે કે અહીંયા વૃક્ષનું થડ હોય અને ઉપર એની શાખા થતી હોય, એટલે કે એનું નામ શું પડ્યું છે? અવયવ વૃક્ષ. રેડી વિદ્યાર્થી મિત્રો, જોઈએ. વિદ્યાર્થીઓ, અહીં એક સંખ્યા આપી છે 36. હવે એનું આપણે અવયવ વૃક્ષ બનાવીએ. હવે 36 છે, તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે કયા ઘડિયામાં 36 આવે? 12 3 36 થાય, બરાબર ને? ચાલો જોઈએ, અહીં લખીશું 36. ઓકે, 12 3 36. હવે 3ના ભાગ પડશે નહીં, 12ના ભાગ પડશે, 2 6 12. હવે 6ના ભાગ પડશે, 2 3 6. હવે 3ના ભાગ પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, 36નું
एक अवयव वृक्ष बनायू, एमा आपणे संख्या लीधी 12 तरी 36। हवे 36 18 दू 36, 18 दू 36। હવે અહીં બે ના ભાગ પડશે નહીં, 18 ના ભાગ પાડીએ તો 9 દૂ 18, હવે 9 ના ભાગ પાડીએ 3 તરી 9, બે ના ભાગ પડશે નહીં। હવે વિદ્યાર્થી મિત્રો તમારે પાછું વિચારવાનું કે 12 તેરી 36 થયું, 18 દૂ 36 થયું, હવે બીજા કયા ઘડિયામાં 36 આવે? 9 4 36, આની માટે તમને ઘડિયા પરફેક્ટ આવડતા હોવા જોઈએ। 36 9 ચોક 36, 4 ના ભાગ પડશે 2 દૂ 4, 9 ના ભાગ પાડીએ 3 તરી 9। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ભાગ પડશે નહીં, એટલે અહીં આપણે સ્ટોપ થઈ જવાનું। તો વિદ્યાર્થી મિત્રો અવયવ વૃક્ષ જ્યારે બનાવો છો ત્યારે તમારે જે સંખ્યા તમને આપી છે એ સંખ્યા જે જે ઘડિયામાં આવતી હોય એ ઘડિયામાં લેવાની, અને જ્યાં સુધી એના ભાગ પડી શકે ત્યાં સુધી તમારે એના ભાગ પાડવો। આપણી પાસે એવું કહ્યું હોય કે 48 ના અવયવ વૃક્ષ બનાવીએ, તો હવે 48 ની સંખ્યા કઈ કઈ ઘડિયામાં આવે છે એ વિચારવાનું અને પછી વૃક્ષ બનાવવાનું। તો હવે તમે 48 ની સંખ્યા લો, તો ઘડિયા લ્યો 6 8 48, બરાબર ને? હવે 6 8 48, 6 8 48, 6 ના પાછા ભાગ પડશે 2 તેરી 6, હવે અહીં ભાગ પડશે નહીં। હવે 2 4 8, 4 ના ભાગ પડશે 2 2 4, હવે ભાગ પડશે નહીં, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે 48 બીજી કઈ સંખ્યામાં આવે? 6 8 48, વિચારો જોઈએ, ઘડિયા જો પરફેક્ટ હશે તો તમને ફટાફટ આવડશે। 12 4 48, 12 4 48, 2 ના પડશે 2 2 4, હવે પડશે ભાગ? નહીં પડે। હવે 12 ના લ્યો તો 2 6 12, હવે 6 ના પડશે 2 તેરી 6, હવે અહીં ભાગ પડશે નહીં। હજુ વિચારો જોઈએ, 48 કયા ઘડિયામાં આવશે? 6 8 48 લીધા, 12 4 48 લીધા, વિચારો જોઈએ। 16 તરી 16 2 32, 16 તરી 48 થાય ને વિદ્યાર્થી મિત્રો? ઘડિયા ખાસ ફોકસ કરે છે આની માટે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ઘડિયા ખાસ કરવાના રહેશે। 16 તરી 48, હવે અહીં 3 ના ભાગ પડશે નહીં, 16 ના ભાગ પાડીએ તો 2 8 16, હવે 2 ના ભાગ પડશે નહીં, 8 કયા ઘડિયામાં આવે? 2 4 8, 4 ના ભાગ પાડો 2 2 4, હવે 2 ના ભાગ પડશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ 3 ની અંદર અવયવ વૃક્ષ કઈ રીતે બનાવવું તેના વિશે માહિતગાર થયા, પણ આ માટે મેં તમને અગાઉ પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે તમારે ઘડિયા પરફેક્ટ આવડવા જોઈએ જેથી કરીને તમને આવડે। અને હજુ પણ આ સંખ્યા એક રહી ગઈ છે, વિચારો જોઈએ કઈ સંખ્યા રહી ગઈ છે? 24 2 48, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કરીશું 24 2 48, 24 2 48, 2 ના ભાગ પડવાના નથી, અહીં પાડીએ તો 12 2 24, 12 ના ભાગ પાડો તો 2 6 12, 6 ના ભાગ પાડો 2 તેરી 6, અને હવે ભાગ પડશે નહીં। એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને ઘડિયાની અંદર ભૂલ પડવી જોઈએ નહીં અને પરફેક્ટ
ક્યાંય પણ ભૂલાવું ન જોઈએ. ઘડિયા જો આવડતા હશે, બે ત્રણ ચાર ફટાફટ લેવાનું અને ભાગ પાડી જવાના, અને પછી તમારે એ રીતે અવયવ વૃક્ષ બનાવવાના રહેશે. ઘરે પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. બાય બાય.